કેમ ચાલે છે લગ્ન ની તૈયારી? ધીરે ધીરે થઈ જાય. જમાય બહુ ઉપાધિ નો કરતા હો, જો ને આમ ને આમ હાવ ગળી ગયા છે. કેમ ગળી ગયા છે બા? વર્ષો થી આવવાના વાતો છે. હવે ચાલે કાણું થઈ ગયું છે તો રાત રોકાઈને જ જજો. એ ના ના હો, મારે તો રાત્રે ઘરે જવું જ પડે. આ નવી જર્સી ગાય મારા સિવાય કોઈને ધોવા નથી દેતી. બેટા, લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે કે? હા બા, લગભગ તો પૂરી થઈ ગઈ છે. આજ ઓચિંતા આ બાજુ કા પટેલ? કઈ નહીં, એમ જ એમ થયું કે ચાલો આટો મારતા આવીએ. બેટા, શું છે તારા મનમાં? બોલ, હું તારી માં છું. તારા મનમાં શું છે એ મને ખબર પડે. બા, વાત જાણે એમ છે કે હું મામેરાના પૈસા દેવા આવી હતી. હું મામેરાના પૈસા? મામેરાના પૈસા દેવા નહીં, લેવા આવ્યા છે. હા, તમારા બેનની વાત સાચી છે, અમે મામેરાના પૈસા દેવા જ આવ્યા છીએ. અરે, મામેરું તો અમારે તમને કરવાનું હોય અને મદદ અમારે કરવાની હોય અને તમે કાંઈ સમજાયું નહીં. જમાય બા, અમારા પાંચેય ભાઈ બહેનોમાં હું સૌથી મોટી છું અને આ હિરેન એ અમારે ચારેય બહેનો કરતાં સૌથી નાનો છે. મેં પપ્પાને કીધેલ કે હું આ ઘરમાં ઘસારો નહીં થવા દઉં, એટલા માટે વાડીએ દાડીઓ કરીને થોડી થોડી રકમ ભેગી કરીને મેં આ 50,000 રૂપિયા જમા કર્યા છે અને આ પૈસા તમારે મામેરામાં મૂકવાના છે. તમે ઉપાધિ નહીં કરતા, બાકીનું બધું અમે લઈ લીધું છે. પણ બેન, આ વાત કઈ ગળે ઉતરે એમ નથી, આમ કઈ થોડું હોય? દીકરા, જયા તું તારી રીતે સાચી છે, પણ અમારે તો દીકરીના ઘરનું પાણી પણ ન ખપે તો શું? આ મામેરાના પૈસા? તને એવું લાગે છે કે તારી માં, તારો ભાઈ આવું કરે ખરા? હે બા, મને ખબર જ છે કે તમે કોઈ આવું ના કરો, પણ અમારો આ ઘર પ્રત્યેનો હેત છે. બા, મારી ભાણકીના મામેરાને લીધે મારા ભાઈનું ઘર ખાલી ના કરો, કારણ કે હિરેનને હજુ 4-4 મામેરા કરવાના છે. બા, અમે ચારે બહેનો અહીંયા હતી ને ત્યારે જ નક્કી કર્યું હતું કે હિરેનને કંઈ તકલીફ નહીં પડી જોઈએ અને બને એટલો સહકાર આપીશું. બા, મારા સમજે જો કંઈ બોલ્યા છે તો. બા, આ પૈસા તો તમારે લેવા જ પડશે અને આ તમારે ક્યાં વાપરવાના છે? આ તો પાછા મારી પાસે જ આવવાના છે ને. મામેરાનું મામેરું થઈ જાય અને લોકોના મોઢે તાળા લાગી જાય.